देश में कोरोना की बीजी लहर में दररोज नवा केसों वधी रहा है। देश में पहली वक्त रेकॉर्डबद्ध नवा केस सामे आवी रहा है। आ साथ ज कोरोना एक्टिव केसों की संख्या लाखों ने पार कर गई है। छेल्ला केटलाक दिवसथी दररोज कोरोना अढ़क पॉजिटिव केस सामे आवी रहा है। तेवा समय सरकार द्वारा रसीकरण अभियान ने आगळ वधारवा आह्वान करायुं छे। लोकोने रसी आपवानी तैयारीओने वेग आपवामां आवी रह्यो छे। त्यारे बनासकांठा जिल्लामां पण रसीकरण अभियानने वेग अपाई रह्यो छे। जो कि वात करवामां आवे डीसा तालुकाना जुनाडीसा गामनी, तो जुनाडीसा खाते आवेल प्राथमिक शाळाना खलवाडमां रसीकरण अभियान कार्यक्रम योजायो हतो। आ रसीकरण अभियान कार्यक्रम राज्यसभाना सांसद सभ्य दिनेशभाई अनवाडियानी आगेवानीमां योजायो हतो, जेमां 18 वर्षथी 45 वर्ष सुधीना लोकोने आ रसी आपवामां आवशे तेवुं प्राथमिक आरोग्य केन्द्रना तबीब समीनाबेन शेखे जणाव्युं हतुं। आ रसीकरण अभियान अंतर्गत दिनेशभाई अनवाडियाए रसीने लई लोकोने जागृत कर्या हता अने कह्युं हतुं કે કોરોનાને માત આપવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે। આ વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી અને જુનાડીસા ગામના દરેક લોકોને આ વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી। જો કે આ રસીકરણ અભિયાન કાર્યક્રમની કામગીરી જુનાડીસા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, અત્યારે જે પ્રમાણે કોરોનાનું પ્રમાણ વધ્યું છે એ પ્રમાણે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે। એટલા માટે આપણે ખૂબ સાવચેત રહીએ, સચેત રહીએ। बीजू मारे बधाने विनंती करवी छे के रसी फरियाद बधा लई लीए। रसी माटे घणी बधी अफवाओ चालती हती कि भाई रसीथी आम थी जाय छे, तेम थी जाय छे, रसी ना लेवाय, तो आ बधी ज अफवाओ छे। मित्रों, रसी लीधेली हशे तो कोरोना नहीं थाय एवुं नथी। कोई केसमां थई जशे अथवा तो थाय छे, पण ए कोरोना एनुं वरुण स्वरूप नहीं बतावी शके। जेने रसी लीधेली हशे तो ये रसी लीधेली हुए एवं दर्दी ने कोरोना थसे पण मटी पण जाय छे। एटला माटे तमाम नागरिकों ने प्रजाजनों ने विनंती करूँ छूँ कि बधा ज रसी लई ले। पहलो डोज लीधो हो ने बीजो लेवानो बाकी हो तो बीजो पण एमनो समय पूरो थाय एटले बीजो डोज लई ले। अने 18 वर्षथी उपरना जे छे एमने रजिस्ट्रेशन जे चालू छे एमां बधा ज रजिस्ट्रेशन करावे। मित्रों, विशेष वात न करता आ कोरोनानी महामारीमां આપણે બધા જ સાથે મળી અને આ કોરોનાને સામે આપણે બધા જીતીએ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા તમામને વિનંતી કરું છું। ફરીથી ભગવાનને પ્રાર્થના કરું છું કે ઝડપથી આ કોરોનાની મહામારીમાંથી આ બનાસકાંઠા, ગુજરાત અને દેશ અને સમગ્ર વિશ્વને ઉગારી લેવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું। આજરોજ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી આપણે જુનાડીસા ગામમાં જે વેક્સિન કેમ્પનું આયોજન કરેલ છે એમાં હું બધાને નમ્ર વિનંતી કરીશ કે વધારેમાં વધારે 45 વર્ષથી ઉપરના લાભાર્થી તેનો લાભ લે। અત્યાર સુધી આપણે 1 માર્ચથી જે પ્રોગ્રામ ચાલુ છે એમાં આપણે જુનાડીસામાં હાલ સુધી 60% કોરોનાનું વેક્સિનેશન કર્યું છે અને હજી પણ વધારેમાં વધારે લાભાર્થી એનો લાભ લે અને આ જે કોરોનાની મહામારી છે એમાં બચવા માટે એક વેક્સિનેશન જ આપણી પાસે એક હથિયાર છે, એનો મહત્તમ યુઝ કરો। આ રસીથી કોઈ ડરવાની જરૂર નથી, આની કોઈ મોટી આડઅસર નથી। સામાન્ય તાવ કળતર જે રહે છે એના માટે આપણે ઘરગથ્થુ ઉપચાર કરી શકીએ છીએ, પણ રસી લેવા પછી જો કોરોના થાય છે તો એ ખૂબ સાધારણ હોય છે, એના માટે કોઈ હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી પડતી। અને આ કપરા સમયમાં આપણે આપણા જાતને અને આપણા પરિવારને આ રસીના માધ્યમથી સુરક્ષિત કરી શકીએ છીએ, તો બહોળા પ્રમાણમાં આનો લાભ લો અને સરકારશ્રી દ્વારા જે મફતમાં વેક્સિનેશન આપવામાં આવે છે એમાં વધારેમાં વધારે પ્રજાજનો આ રસી મૂકાવે એવો નમ્ર અનુરોધ કરું છું।